विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर ग्रंथनी अद्भुत कथानु आपणे श्रवण करीए छीए। पूर आठमू तरंग पच्चीसमू सद्गुरु आधारानंद स्वामी आ तरंगमां आपणा आदिगुरु मुक्तानंद स्वामी अने पर्वत भाई एमनी केवी समझण हती એનું નિરૂપણ કરવાના છે। શ્રી હરિ કર પ્રીતતિ પિરસત ભયે કંસાર। શ્રી હરિ કર પ્રીતતિ પિરસત ભયે કંસાર। ભર દિન સંત કે પાત્ર હી જે તો જેવે એક બાર। ભગવાન શ્રીહરિ વહેલાલ ગામમાં બિરાજમાન છે। ભક્તરાજ જયસિંહભાઈ અમીન એમના ઘરે ઉતારો કર્યો છે। શ્રીહરિએ અત્યંત પ્રેમથી કંસાર પીરસ્યો। એક ટંકે જેટલું જમી શકાય તેટલો કંસાર સંતોના પાત્રોમાં ભરી દીધો। વહેલાલમાં રંગ પાંચમ સુધી રોકાયા એટલે કેસરી રંગના મોટા માટલાઓ ભર્યા હતા। ખૂબ જ રંગ ઉડાડ્યો અને રંગે રંગવાથી શ્રીહરિની મૂર્તિ નવરંગ મોહક બની ગઈ હતી। જયસિંહભાઈએ શ્રીહરિની પૂજા કરી એવી કોઈએ ન કરી। શ્રીહરિને સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેણા પહેરાવ્યા। કેસરયુક્ત ચંદન ચર્ચ્યું અને ફૂલહાર તો એટલા બધા પહેરાવ્યા કે તેનો ગણ્યે પાર આવે તેમ ન હતો। કપૂરથી આરતી ઉતારી, તેમના પરિવારે પણ પૂજા કરી। સંતો વર્ણીઓ અને બધા દરબારો સહુની પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યા। સહુએ શ્રીહરિને પોતાનું ઘર મનાવીને રાખ્યા હતા અને તેઓ સહુ મહેમાનની જેમ રહ્યા હતા। જયસિંહભાઈ તો ઘણા બુદ્ધિમાન અને હરિભક્તોમાં શિરોમણી હતા। જયસિંહભાઈ અને વહેલાલ ગામના હરિભક્તો, નાનું ગામ, નાનો સત્સંગ, પણ સંપ્રદાયની અંદર આ ભક્તોનો પ્રેમ, સમર્પણ, સમજણ અમર બની છે। વહેલાલમાં મહારાજ પધાર્યા, મહારાજને ઉતાવળ હતી। જયસિંહભાઈએ આગ્રહ કર્યો, મહારાજ આપ અમારે ઘેર પધાર્યા, અમારા ઘરનું ભોજન તમે સ્વીકારશો, અમારા ગામમાં બીજા તો 18 ભક્તો છે, બીજા ભક્તોના ઘરે આપ પધરામણી ન કરો, થાળ ન જમો તો એ બધા ભક્તોને દુઃખ થાય, માટે બધા ઘરે આપ જમવા માટે પધારો। જયસિંહભાઈને ખબર છે કે મહારાજને સીધી ના પાડવી એના કરતાં પ્રેમથી ના પાડીએ, 18 ઘરે જમવાનું થાય, 18 ઘરે થાળ સ્વીકારવાનો થાય, એટલે સહજ કેટલા દિવસ લાગે દાદા?
મહારાજને 18 દિવસ તો રહેવું પડે. અતિ ઉતાવળ કરનારા ભગવાન શ્રીહરિએ તુરંત કહ્યું, તો અમીન તમે ગામમાં કહેવરાવી દો કે બધા ભક્તો ઘરે થાળ તૈયાર રાખે, બધા ભક્તોના ઘરે અમે એક એક લાડુ જમીશું. જેસંગભાઈને થયું, મેં તો આટલું ગોઠવેલું પણ મહારાજે બધું પૂરું કરી દીધું, બધાના ઘરે એક એક લાડુ જમીશું. જેસંગભાઈએ ખાનગીમાં સમાચાર આપ્યા કે મહારાજ આવશે, પધરામણી કરશે, એક લાડુ જમશે, અને એ લાડુ તમારે જેવડો બનાવવો હોય તેવડો. આપણા શાસ્ત્રોમાં લખાયું કે મહારાજ વેલાલ ગામમાં જેના ઘરે પધરામણી કરે, મોટી મોટી થાળી હોય ને, આપણે અન્નકોટની અંદર ગોવર્ધન બનાવીએ, ભાતનો ગોવર્ધન બનાવીએ, ખબર છે ને, થાળીમાં કોઈ કિલોનો, કોઈ 2 કિલોનો, કોઈ 3-3 કિલોનો જેવડી થાળી, એવડો મોટો મોટો લાડુ બનાવી અને તૈયાર રાખેલો. મહારાજ આવે એટલે થાળી જ સામે મૂકી દેવાની. મહારાજ પૂછે, આ શું આવડું મોટું? અરે મહારાજ, આપ પધારવાના હતા, અમારા ઘરનો એક લાડુ આપ જમવાના હતા. મહારાજ, એક લાડુ આપે જમવાનો છે, આ પૂરો ન થાય ત્યાં સુધી આપે બીજા ઘરે જવાનું નથી. ઘણીક વાર પ્રેમ સ્વીકારવો ને એ પણ કપરો હોય છે. પ્રેમને પચાવવો, પ્રેમને સમજવો એ પણ અઘરો છે. સાચો નિર્મળ પ્રેમ ભક્તોનો જોઈ ભગવાન શ્રીહરિ મંદ મંદ હસતા જાય, લાડુ ખાતા જાય, બીજા ઘરે જાય એના કરતાં મોટો લાડુ. મહારાજે જેસંગભાઈને કહ્યું, જેસંગભાઈ તમારા ગામમાં આવડા મોટા લાડુ? ત્યારે જેસંગભાઈએ કહ્યું, મહારાજ અમે બધા માણસો એવા ને, અમારા કપડાં જાડા, અમારું બોલવાનું જાડું, અને અમારા લાડુ પણ આવા જાડા જ, માટે મહારાજ અમે તો ખેડૂ માણસ, અભણ માણસ, માટે અમારું બધું મોટું મોટું હોય. શ્રીજી મહારાજ જાણી ગયા કે આ ભક્તોનો મર્મ છે, પણ ભગવાન ભક્ત વત્સલ છે, નિર્મળ પ્રેમની આગળ ભગવાન બંધાયેલા રહે છે. એકવારની કથા છે, જેસંગભાઈના પ્રેમથી ભગવાન રાજી થયા. મહારાજે કહ્યું, વરદાન માગો. જેસંગભાઈની આંખોમાં આંસુ પડી ગયા. મહારાજે કહ્યું, કેમ? અરે મહારાજ, આપ પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા, હવે અમારે માગવા જેવું કશું છે જ નહીં. સમજણ જુઓ તમે, ભગવાનનો સાચો ભક્ત એ ભગવાન પાસે માગતો નથી. જે જે જોઈએ તે માગજો માવા, હવે નહીં દઉં તમને હું જાવા. જે જે જોઈએ તે માગજો માવા, હવે નહીં દઉં તમને હું જાવા. આંખો અશ્રુ ભીની, રોઈ રોઈ થઈ છે ઝીણી બહુ નામી. સાચો ભક્ત તો ભગવાનને બધું આપવા તૈયાર હોય. જેસંગભાઈએ કહ્યું, મહારાજ આપ મળ્યા, હવે શું માગીએ? જે માગવા જેવું હતું, જે મેળવવા જેવું હતું, બધું મળી ગયું છે. મહારાજે કહ્યું, નહીં નહીં, આજે તો અમારે આપવું છે. મહારાજ એવા મોજમાં આવી ગયા કે આજે તો અમારે કંઈક આપવું જ છે, તમે માગો. ત્યારે જેસંગભાઈએ કહ્યું, મહારાજ આપની કૃપાથી અમને બધું મળ્યું છે. અમને દુઃખ એ વાતનું છે કે આ પૃથ્વીના, આ ગામના, આ નગરના, આ શહેરના અનેક માણસો હજી આપને નથી ઓળખી શકતા. એ અભાગ્ય માણસો છે, એને ખબર નથી આ ચિંતામણી મળી છે, તેમ છતાં દુખિયા છે. બસ મહારાજ કૃપા એટલી કરો, આપ જે મેળી ઉપર બેઠા છો, આ મેળીના નીચે મોટો રસ્તો છે, આ રસ્તાની નીચેથી જેટલા કોઈ જીવો નીકળે ને, એ બધા જીવનું આપ કલ્યાણ કરશો, એ બધા જીવને આપની મૂર્તિનો સંબંધ કરાવશો, આવી દયા કરો. જેસંગભાઈની મેળીનો આ માઢ, માઢ એટલે નીચે મોટો રસ્તો હોય અને ઉપર મેળી હોય, બંને બાજુ એમનું ઘર હતું મોટું, નીચે નગરમાંથી જવાનો રસ્તો નીકળતો હતો. મહારાજે ત્યારે કહ્યું, જેસંગભાઈ અમે આશીર્વાદ આપીએ છીએ, તમારા ઘરના આ માઢ નીચેથી જે કોઈ નીકળશે એ જીવ પ્રાણી માત્રનું અમે કલ્યાણ કરશું.
એ નીચેથી જેટલા માણસો નીકળ્યા, સ્ત્રીઓ નીકળ્યા, એટલું જ નહીં કોઈ બળદ ભેંસ કે ગાયો નીકળી, એને પણ ભગવાન શ્રીહરિએ એન કેન પ્રકારે સત્સંગનો સંબંધ કરાવ્યો અને અક્ષરધામના અધિકારી બનાવ્યા. જેસંગભાઈની સમજણ આવી હતી, જેસંગભાઈનો પ્રેમ આવો હતો. બધા હરિભક્તો ઘણા જ હેતથી શ્રીહરિની ઘેર ઘેર પધરામણી કરાવતા હતા, થાળ જમાડતા હતા. જેને જેવી ભાવના હોય તેવી તે પૂજા કરતા. સુખપાલમાં બેસાડીને હરિભક્તોએ શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. શ્રીહરિની સાથેના સંતો, વર્ણિયો, દરબારો અને પાર્ષદો તે બધાની પૂજા પણ સામર્થ્ય પ્રમાણે કરી. શ્રીહરિ ભક્તોની ભાવનાનું ધ્યાન રાખતા. શ્રીહરિ ભક્તોની ભાવનાનું ધ્યાન રાખતા. સાંભળવા જેવી વાત છે. હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણનો વિવેક, એટલે કે મહારાજનું જેવું ચરિત્ર હતું, મહારાજ જે બોલ્યા છે, જેવું બોલ્યા છે, એ બેઠે બેઠું બોલાયું છે, લખાયું છે આ ગ્રંથમાં. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઐતિહાસિક ખજાનો કહેવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી ધરોહર કહેવાય છે આ ગ્રંથ. ભગવાન પોતાના ભક્તોની ભાવનાનું ધ્યાન રાખતા. કેવી રીતે ધ્યાન રાખતા? ખર્ચ કરવાની જે ભાવના હોય તેનાથી અર્ધું ખર્ચ કરવા દેતા, અને તેમ કરવાથી ભક્તની શ્રદ્ધા જીવન પર્યંત ટકતી, આવો ખ્યાલ શ્રીહરિ ખૂબ જ રાખતા. જ્યારે જ્યારે સમાજની અંદર આવા મોટા પુરુષો પ્રગટ થાય છે, ભગવાન કે ભગવાનના એકાંતિક સત્પુરુષ, જેની નજર સામેવાળા જીવ પાસેથી લેવા માટેની નહીં, એને આપવાની ભાવના હોય. ગુરવઃ બહવઃ સંતિ શિષ્ય વિત્તાપહારકઃ, ગુરવઃ વિરલઃ સંતિ શિષ્ય રત્તાપહારકઃ. શિષ્યોના ખિસ્સા ઉપર નજર કરનારા ઘણા બધા ગુરુ મળી શકે, પણ જીવના હૃદય સામું જોનારા સાચા સદગુરુ કોઈક જ મળે છે. આપણે પૂજ્યપાદ ગુરુજીની કથા રોજ સાંભળીએ છીએ. એ મોટા પુરુષના યોગમાં આપણે રોજ બેઠા છીએ. આપણે જોઈએ છીએ એક નાનામાં નાનો જીવ હોય, નાનામાં નાનો બાળક હોય, એનું કેવી રીતે રૂડું થાય, એનું કેવી રીતે ભલું થાય. વચનામૃતમાં મહારાજ બોલ્યા, અમે કોઈક વાતને વખાણીએ છીએ, કોઈકને કુવખાણીએ છીએ, કોઈકની વસ્તુ અંગીકાર કરીએ છીએ, કોઈકની અંગીકાર નથી કરતા, તે પણ જીવના રૂડા થવાને અર્થે કરીએ છીએ. ગુરુજીની સાથે અમે રહીએ છીએ, જોઈએ છીએ કે આપણને દેખાય આવે, કોઈકને બિરદાવે, કોઈકને વઢે, કોઈકને વખાણે, પણ એ મોટા પુરુષના હૃદયમાં નથી રાગ, નથી દ્વેષ. એના હૃદયમાં કેવળ ને કેવળ જીવનું કલ્યાણ કેમ થાય, રૂડું કેમ થાય, એ જ ભાવના છે. શ્રીજી મહારાજનો આવો વિવેક, વિવેક એ નાની વસ્તુ છે પણ એનું પરિણામ એટલું મોટું આવતું હોય છે. હરિચરિત્રામૃત સાગરમાં એક કથા આવે છે. ઘણા વર્ષો પહેલાં આપણે આ કથાનું શ્રવણ કર્યું હતું. શ્રીજી મહારાજ બોટાદમાં પધાર્યા છે. બોટાદના સત્સંગમાં જેનું સિરમોડ નામ છે એવા શિવલાલભાઈ શેઠ, એમના પિતાજી ભગાભાઈ દોશી અને ભગાભાઈના પિતાજી ભાઈચંદ શેઠ, એની કથા સાગરમાં આવે છે. મહારાજ બોટાદમાં પધાર્યા અને ત્યારે આખું બોટાદ નગર ચુસ્ત જૈન હતું, અને એમાં પણ નગર શેઠ ભાઈચંદ શેઠ એ તો એવા જૈન હતા, એવા જૈન હતા કે બીજા કોઈનો પડછાયો પણ ન લે. ભગા દોશી જ્યારે સત્સંગમાં આવ્યા ત્યાર પછી ભગા દોશીને કેટલું એમણે દુઃખ આપ્યું, કેટલું એમણે કષ્ટ આપ્યું, એવા કેટલા પ્રસંગો છે. ભગા દોશીને એક વાતની ચિંતા છે કે મારા નગરમાં મહારાજ પધાર્યા છે, બધા લોકો સેવા કરીને મારાથી મહારાજની સેવા ન થાય. એટલે એમણે ટોપલાઓ ભરી ભરી ખાનગીમાં, પોતે નગર શેઠ હતા, અતિ ધનાઢ્ય શ્રીમંત હતા,
ટોપલાઓ ભરી ભરી અને સીધું ઘી ખાંડ સાકર મહારાજ અને સંતો માટે પહોંચાડ્યું. શ્રીજી મહારાજ સુધી સીધું આવ્યું. મહારાજે તપાસ કરાવી. નાનામાં નાની વાતમાં મહારાજ જાતે પોતે રસ લેતા. ખબર પડી આ તો ભગાભાઈ દોશીએ મોકલ્યું છે. મહારાજે બોલાવ્યા, ભગાભાઈ તમે આ બધું મોકલ્યું? હા, તમારા પિતાજીને પૂછ્યું છે? અરે મહારાજ, એમને પૂછું તો મને આ સેવા જ ન કરવા દે. મહારાજે કહ્યું, અમારી તો આજ્ઞા છે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી. પૂછ્યા વિનાની વસ્તુ લેવી એ ચોરી બરોબર છે. મહારાજે ઠપકો આપ્યો, તમે જાઓ, આ સીધું પાછું લઈ જાઓ, તમારા પિતાજી પાસે માફી માગજો. ભગવાન શ્રીહરિનો આ ઠપકો ભગાભાઈને ખૂબ આકરો લાગ્યો, પણ મહારાજની આજ્ઞા આદેશાત્મક હતી. બધું સીધું પાછું ગયું. ભગા દોશીએ આવી પોતાના પિતાજીને વાત કરી. પિતાજી પાસે ગળગળા થયા અને જે કહેવાય છે પથ્થર હૃદયના હતા. ભાઈચંદ શેઠ એટલા કઠોર હતા, પોતાના દીકરા સામું જોવા તૈયાર ન હતા. પણ ભગવાન સ્વામિનારાયણનો વિવેક જોયો. ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને, આટલું બધું અઢળક સીધું મળતું હોય તેમ છતાં પિતાને પુત્ર વચ્ચે કંકાસ થાય એવું ભગવાન સ્વામિનારાયણ નથી ઈચ્છતા. સીધું બધું પાછું આવેલું જાણી ભાઈચંદ શેઠના હૃદયમાં એટલો બધો ભાવ પ્રગટ થયો, એટલો બધો ભાવ પ્રગટ થયો. પછી તો એના હૃદયમાં ભાવના જાગી. અંતકાળે શ્રીજી મહારાજ દર્શન દેવા પણ એમને આવ્યા છે. ગળગળા થયા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, તમારે ત્યાં ભગાભાઈ દોશી જેવા ભક્તોનો જન્મ થયો માટે તમારું તો કલ્યાણ થશે જ, આવા આશીર્વાદ આપ્યા. પણ એક મહારાજનો વિવેક, નાનામાં નાની વાતમાં, જેમ કે ભક્તો પાસેથી ભક્તો ભેટ લાવે એ લેવી જોઈએ, સ્વીકારવી જોઈએ, પણ તેમ છતાં શ્રીજી મહારાજ ભાવનાનું ધ્યાન રાખતા, એની શક્તિનું ધ્યાન રાખતા, એની કેપેસિટીનું ધ્યાન રાખતા, અને એવી રીતે રાખી જેની પાસે જેટલું સ્વીકારવા જેવું હોય એટલું સ્વીકારતા. નિર્મળ ભાવથી ભક્તજન જ્યારે વારંવાર કહેતા તેમના ઘેર શ્રીહરિ ચરણ કમળ પાડતા, એટલે કે પધરામણી કરતા, કોઈ લોકલાજે કરીને પધરામણી માટે કહેવા આવે તો શ્રીહરિ તેને ઘેર ચાહીને જતા નહીં, પધરામણી કરતા. પણ પધરામણી કોને ત્યાં કરવી, કોને ત્યાં ના કરવી, કેવી રીતે કરવી, કેવી રીતે ના કરવી, આનું નામ વિવેક. કોઈકની વસ્તુ લેવી, પણ કેટલી લેવી, કેટલી ન લેવી, આનું નામ વિવેક. અને આવો વિવેક શાસ્ત્રથી જ પ્રાપ્ત થાય છે. ગઈકાલે પૂજ્યપાદ ગુરુજી શિક્ષાપત્રી ભાષ્યની કથામાં કઈ વસ્તુની શુદ્ધિ કેનાથી થાય વાત કરતા હતા. શિક્ષાપત્રી ભાષ્યમાં આ વાત 2-3 જગ્યાએ આવે છે. ગઈકાલની કથામાં ગુરુજી જે વાત કરી મનની શુદ્ધિ સંતોષથી થાય, એવી જ વાત શિક્ષાપત્રી ભાષ્યમાં બીજી આવે છે, મનની શુદ્ધિ ભગવાનના ધ્યાનથી થાય. વચન એટલે વાણીની શુદ્ધિ શાસ્ત્રથી થાય. શાસ્ત્રો આપણે સાંભળીએ છીએ, શાસ્ત્રો આપણે વાંચીએ છીએ, ત્યાર પછી આ વિવેક જાગૃત થાય. વિવેક એ 10મો નિધિ છે, અને વિવેકથી વાણી જેની પવિત્ર થઈ હોય એવી પવિત્ર વાણી એ આલોકમાં અનેક જીવોને ભગવાન તરફ વાળે છે, જે આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈએ છીએ. એની કડવી વાણી પણ લોકોને મીઠી લાગતી હોય છે, એની કડવી ટકોર પણ લોકોને હૃદયમાં ભાવતી હોય છે. શ્રીજી મહારાજ આવી રીતે ક્યાં પધરામણી કરવી, ક્યાં ન કરવી. કોઈક ભક્ત બોલાવે છતાં મહારાજ ન જતા, અને કોઈકનો આગ્રહ ન હોય, આમંત્રણ ન હોય, સામે ચાલીને મહારાજ જતા, આવી પણ ઘણી ઘટનાઓ આપણે જાણીએ છીએ. કારણ કે ભગવાન ભક્તવત્સલ છે, જીવ પ્રાણી માત્રના હૃદયના ભાવને જાણનારા છે. હમણાં 2 દિવસ પહેલાં આપણે વાત સાંભળી હતી ને, કે મહારાજ પાસે ચારણ આવ્યો, મહારાજના ખૂબ વખાણ કરવા લાગ્યો, બિરદાવવા લાગ્યો. મહારાજ ઊભા થઈ ગયા, એને ના પાડી દીધી. દરબાર ભક્તોએ મહારાજને વિનંતી કરી, મહારાજ આવી રીતે કોઈ ભાવુક ભક્ત આવે અને આવી રીતે આપ એને અકળાઈને ના પાડો, આવી ઘટના મેં જાણી નથી. ત્યારે મહારાજ બોલ્યા, એની વાણી ઉપર ભલે મીઠાશ હતી,
પણ એના હૃદયમાં એટલી કડવાશ હતી, એના હૃદયમાં એટલો મોટો લોભ હતો, લાલચ હતી, એ અમારી પાસેથી પૈસા લેવા માટે, ધન પડાવવા માટે આવ્યો હતો. ભગવાન આવી રીતે કોઈકના ભાવને ચકાસતા, પોતે અંતર્યામી છે ને, તન કી જાણે મન કી જાણે, જાણે ચિતકી ચોરી. સાગરમાં મહારાજે કહ્યું, અમે કોઈકના પ્રેમને પણ પરીક્ષા કર્યા વિના સ્વીકારતા નથી. આ શ્રીજી મહારાજનો એક સ્વભાવ હતો. પધરામણી કરવી એમાં પણ મહારાજ ધ્યાન રાખતા, લેવું કે દેવું એમાં પણ મહારાજ ધ્યાન રાખતા, રોકવાનું કે ટોકવાનું એમાં પણ શ્રીજી મહારાજ અંતર્યામી છે, તેમ છતાં આપણને પ્રેરણા આપવાને માટે ખૂબ મહારાજ વિચારતા. શ્રીજી મહારાજ સ્નાન કરવા બેઠા છે, એમાં શિયાળાના દિવસો છે, મૂળજી બ્રહ્મચારી મહારાજ માટે ગરમ પાણી કરીને ત્રાંબા કુંડી લાવ્યા છે. મહારાજે કહ્યું કે બ્રહ્મચારી આ નવી ત્રાંબા કુંડી ક્યાંથી લાવ્યા? જૂના સમયમાં પાણી ગરમ કરવા માટે વાપરતા ને, નવી ત્રાંબા કુંડી નિહાળતાની સાથે મહારાજે બ્રહ્મચારીને તુરંત પૂછી લીધો. કેટલા મહારાજ ચકોર હતા. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરવા ગયા હતા, ત્યાંથી સ્વામી લાવ્યા છે, ને સ્વામીએ મને કહ્યું હતું કે મહારાજને જરૂર આમાંથી સ્નાન કરાવજો, સારું બ્રહ્માનંદ સ્વામીને બોલાવો. બ્રહ્માનંદ સ્વામી આવ્યા, મહારાજે કહ્યું, સ્વામી આપ આ ત્રાંબા કુંડી લાવ્યા છો? હા મહારાજ. સ્વામી રાજી થઈ ગયા, હરખાઈ ગયા, અને સ્વામી આખી ઘટના કહી, અરે મહારાજ અમે વિચરણમાં ગયા હતા, એક હરિભક્ત એ ધર્માદો એમણે કાઢ્યો નહોતો, ભગવાનનો ભાગ એમણે કાઢ્યો નહોતો, પરંતુ અમે ત્યાં ગયા એટલે ભક્ત પાસે પૈસા આપવાની કેપેસિટી નહોતી, એટલા માટે એમણે એમના ઘરમાં આ નવું એક વાસણ હતું એ મહારાજ ધર્માદાના રૂપમાં અમને આપ્યું, એટલે અમે લાવ્યા છીએ. શ્રીજી મહારાજ એટલા ઉદાસ થઈ ગયા, મહારાજે ઠપકો આપ્યો, અરે બ્રહ્મ મુનિ, જે હરિભક્તની શક્તિ નથી એની પાસેથી લેતા તમારો જીવ ચાલ્યો કેમ? મહારાજે એ ત્રાંબા કુંડી પાછી મોકલાવી બ્રહ્માનંદ સ્વામીને ઠપકો આપ્યો. ભગવાન સ્વામિનારાયણે કેટલી નાની નાની વાતમાં કેટલું ધ્યાન રાખ્યું. શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથમાં મહારાજની સ્પષ્ટ આજ્ઞા છે, ભગવાનનો જે ભક્ત હોય તેણે ભગવાનને અર્થે દસમો ભાગ અથવા વીસમો ભાગ અવશ્યપણે કાઢવો. ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું, આ તો સનાતન હિન્દુ વૈદિક પરંપરાની વાત છે, આપણા ધર્મમાં નહીં આખી દુનિયાના તમામ ધર્મમાં આ વાત સ્વીકૃત છે અત્યારે. તેમ છતાં કોઈ ગરીબ હોય તો વીસમો ભાગ કાઢે, તેમ છતાં કોઈકની સ્થિતિ નથી તો ભગવાન શ્રીહરિ એવું પણ ઈચ્છતા કે ન આપે પણ એના હૃદયમાં ભાવ રાખે તો પણ એ ભક્તિના માર્ગે આગળ ને આગળ વધ્યા કરે, એ જ મહત્વનું છે. ભગવાન શ્રીહરિની આવી ઉદારતા હતી જેના કારણે આ સત્સંગમાં દિવસે ને દિવસે ભક્તોનો ભાવ વધતો ને વધતો હતો. જેના હૃદયમાં ભક્તપણું હોય અને શ્રીહરિને દેખીને ઘણો પ્રેમ વધતો હોય તેને ઘેર શ્રીહરિ હરખથી જતા, પ્રેમવાળાને શ્રીહરિ ઓળખી લેતા. પ્રેમી ભક્ત ભલે નિર્ધન હોય તો પણ શ્રીહરિ તે ભક્તને કુબેર કરતા અધિક ધનવાન ગણતા. લો પ્રેમી જન હોય નિર્ધન જોવો, કુબેર સે ધનવંત માનત સોવું. પ્રેમી જન હોય નિર્ધન જોવો, કુબેર સે ધનવંત માનત સોવું. કોઈ ભગવાનનો સાચો પ્રેમી ભક્ત હોય, નિર્ધન હોય, તેમ છતાં ભગવાન શ્રીહરિ એને કુબેરથી પણ અધિક ધનવંત માનતા. વિચારો, સાચા ભગવાન અને ભગવાનના સત્પુરુષોની આ સમજણ હોય છે. લોકોના પૈસા સામે નહીં, લોકોના બંગલા સામે નહીં, લોકોના મકાનો સામે નહીં. હમણાં થોડા દિવસ પહેલાં કથામાં ગુરુજીએ વાત કરી હતી, હવે તો મારું અંગ એવું પડતું જાય છે, ગમે એવો મોટો બંગલો હોય પણ એ બંગલામાં રહેનાર હરિભક્ત ન હોય ને તો ત્યાં એકવાર પધરામણીએ જવું હોય ને તો પણ અઘરું લાગે, અને કોઈ ભગવાનનો ભક્ત ઝૂંપડામાં રહેતો હોય ને ત્યાં જવાનું નહીં રહેવાનું થાય ને તો પણ સહજ ઈચ્છા થાય. ભગવાન અને ભગવાનના મોટા પુરુષોની સમજણ આવી હોય છે. ભાગવતમાં
ભગવાન વ્યાસ પણ કહે છે, સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપિ ધન્યઃ, નિર્ધનઃ ધન વિનાના છે છતાં પણ ધન્ય છે. કોણ? પ્રવિશતિ હૃદયે સામ શ્રી હરેર ભક્તિરેકા, જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભાવ છે એ ધનહીન છે છતાં એ ધન્ય છે. મહાભારતમાં ભગવાન વ્યાસ કહે છે કે કોઈક ગુણનો મહિમા કહે છે, કોઈ ધનનો મહિમા કહે છે, કોઈ રૂપનો મહિમા કહે છે, પણ આ જગતમાં સાચો મહિમા હોય તો ભગવાન પ્રત્યેના પ્રેમ અને ભાવનો મહિમા છે. ભગવાનમાં ભાવ નથી, ભગવાનમાં પ્રેમ નથી એવા કેટલા ગુણવાન વ્યક્તિઓ, કેટલા ધનવાન વ્યક્તિઓ, કેટલા રૂપવાન વ્યક્તિઓ કાળે કચડી નાખ્યા છે એનો કોઈ પાસે ઇતિહાસ નથી. માટે ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનને ભગવાનના એકાંતિક સત્પુરુષમાં હેત થાય એ જીવમાં કરવા જેવું છે, અને એ જો આપણે કરી શકીએ તો જ ભક્તિના માર્ગે આગળ વધી શકીએ. તો તેને શ્રીહરિ, હા, પ્રેમી ભક્ત ભલે નિર્ધન હોય તો પણ શ્રીહરિ તે ભક્તને કુબેર કરતા પણ અધિક ધનવાન ગણતા, અને જે વ્યવહારમાં કુબેરથી પણ વધુ ધનપતિ હોય પણ જેને ભક્તપણાની ખુમારી નથી તો તેને શ્રીહરિ રાંક અને કંગાળ માનતા. દુર્યોધન કે મેવા ત્યાગી, ભાજી વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્બળ ભક્ત જો મનના ભાવથી દોડી કે માત્ર કર્મદાને આપે ને તો જાણે 10 દિવસથી જમ્યા ન હોય તે રીતે ભૂખ્યા થઈને શ્રીહરિ જમતા, જેમાં પ્રેમ અને શ્રદ્ધા દેખે અને જેમાં કુટિલતા ન દેખે તેવા ભક્તના જાણે કે બંધનમાં હોય ને તેમ પોતે નિર્બંધ હોવા છતાં રહેતા, પોતે નિર્બંધ છે છતાં કોઈ સાચો પ્રેમી ભક્ત મળી જાય, શ્રદ્ધાવાન મળી જાય તો એની આગળ બંધનમાં આવીને અહમ ભક્ત પરાધીન હ્ય સ્વતંત્ર ઇવદ્વિજ, ભગવાન ભક્તને આધીન છે. કેવા આધીન છે? આપણે જાણીએ છીએ મહારાજને વડતાલ જવું છે, ગઢપુરવાસીને કહ્યા વિના હરિભક્તોને સંતોને આગળથી મોકલી દીધા, વહેલી સવારે કોઈને જાણ ન થાય એ રીતે મહારાજ પણ નીકળી જાય અને માણકી ઘોડીના પગ દિવ્ય દ્રષ્ટિથી જીવબા જાણી ગયા અને બાંધી દીધા. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ હાથ જોડીને જીવબા લાડુબા જેવા સ્ત્રી ભક્તો પાસે આવીને કહે, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. પોતે નિર્બંધ છે, પોતે સ્વતંત્ર છે, તેમ છતાં સાચા જે ભગવાનના ભક્ત છે તેની આગળ ભગવાન બંધાયેલા છે. પોતે સ્વામી છે છતાં આવા ભક્તની આગળ ભગવાન દાસ બની જાય છે. આકાશ જેવા નિર્બંધે પુરુષોત્તમ નારાયણ દુર્ગપુરવાસી, ગઢપુરવાસી, જીવબા હોય, લાડુબા હોય, રાજુબા હોય, દાદા ખાચર હોય એના પ્રેમની આગળ કેવા બંધાયા, હું ગઢડાનો ગઢડું મારું કેદી નથી મટવાનો રે. ભગવાન ભક્તને આધીન છે, ભગવાન ભક્તને વશ છે. ભક્ત એટલે કોણ? સાચો ભક્ત હોય તો. સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ. હમણાં આપણે વાત સાંભળીને ગરીબમાં ગરીબ ભક્ત હોય પણ જેના હૃદયમાં પ્રેમ છે ને, સાચો ભાવ છે ને, તો ભગવાન એને કુબેર કરતા પણ અધિક ધનવંત સમજતા. કંથકોટ ગામના કચરા ભગતની વાત આપણે કથામાં ઘણીવાર સાંભળી છે. આ કચરા ભગત અતિ ગરીબ હતા. મહારાજ કંથકોટમાં પધાર્યા છે, મહારાજને જમાડવાની ભાવના હતી એમના હૃદયમાં, પણ મહારાજને આમંત્રણ કેવી રીતે આપવું મૂંઝાતા હતા. એમના ધર્મપત્નીએ ખૂબ આગ્રહ કર્યો મહારાજને આમંત્રણ આપ્યું. મહારાજ તો જમવા માટે પધાર્યા, કચરા ભગતના ઘરમાં કશું નહોતું. દુકાન ચલાવે તો કંઈક આવક થાય, આવક થાય તો ઘર ચાલે તો બધો વ્યવહાર ચાલે, દુકાન ઉપર કોઈ નહોતું. અને ભગવાન સ્વામિનારાયણ કચરા ભગતની દુકાન ઉપર બેસે, કચરા ભગતને કહે, કચરા તમે અમારા માટે થાળ બનાવો, અમે તમારી દુકાન ચલાવીએ. કેવા ભક્ત વત્સલ છે,
કેવા ભક્તાધીન છે વિચારો તમે. પ્રેમ અને શ્રદ્ધા દેખે એના બંધનમાં ભગવાન આવે છે. અને મકાનની ચાર દિવાલોની અંદર જેમ આકાશ બંધાઈ જાય છે તેમ અવિનાશી શ્રીહરિ એવા ભક્તની ભાવનાથી બંધાઈ ગયા હોય એવા દેખાય છે. પ્રેમ રૂ શ્રદ્ધા દોરી મે શ્રીહરિ રહત બંધાય. ભગવાનને બાંધવા માટેનું કયું તત્વ છે? વચનામૃતમાં પણ મહારાજે કાર્યાણીનું પાંચમું ભગવાનને આ પૃથ્વી ઉપર પ્રગટ થવા માટેનું જે કારણ બતાવ્યું એમાં પણ મહારાજે વાત કરી, એવા જે ભગવાનના સાચા પ્રેમી ભક્ત છે એને લાડ લડાવવાને માટે જ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. સ્નેહ ગીતામાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું, ભગવાન સુધી પહોંચવા માટેનો ટૂંકામાં ટૂંકો અને સહેલામાં સહેલો માર્ગ હોય તો પ્રેમ છે. આપણા સંતોએ શાસ્ત્રોમાં લખેલી વાત, પ્રેમ તત્વ એક જ પણ જગતમાં પ્રેમ થાય એનું નામ બંધન છે, અને ભગવાનને ભગવાનના એકાંતિક સંતોમાં પ્રેમ થાય એનું નામ મુક્તિ છે. ચાવી એક જ, તમે જમણી બાજુ ફેરવશો તાળું બંધ થશે, ડાબી બાજુ ફેરવશો તાળું ખુલી જશે, એમ પ્રેમ નામનું તત્વ એક જ પણ જગતમાં પ્રેમ કર્યો તો મરી ગયા અને ભગવાનમાં પ્રેમ કર્યો તો તરી ગયા. એટલા માટે હરિચરિત્રામૃત સાગરમાં ખૂબ સરસ વાત આવી હતી, ભગવાનમાં હેત કેવી રીતે થાય, ભગવાનના દર્શન કરવાથી હેત થાય, ભગવાનના ચરિત્ર અને મહિમાના શ્રવણ કરવાથી હેત થાય, ભગવાનમાં હેત કરવાના ઉપાય હરિચરિત્રામૃત સાગરમાં મહારાજે બતાવ્યા. ત્રણ ઉપાય છે. પહેલો, ભગવાનના દર્શન કરીએ. મંદિરમાં આવી પીવડા ઘનશ્યામ મહારાજ કેટલા અલૌકિક મહારાજ છે! આ એવી કામણગારી મૂર્તિ છે, મંદિરમાં આવનારા દરેક હરિભક્તો અનુભવે છે. ક્યારેક ક્યારેક ભક્તો આવતા હોય, દર્શન કરતા હોય, આ ચિત્તચોર મહારાજમાં એવું ચિત્ત ચોંટી જાય છે, કલ્પના ન કરી શકીએ. ધ્યાન ન કરવું હોય તો પણ ધ્યાન થઈ જાય. મોરકું ધ્યાન લગ્યો ઘન ઘોરસે દોરસે ધ્યાન લગ્યો નટકું, એવી રીતે મૂર્તિમાં ઓટોમેટિક સહજ ધ્યાન જતું રહે, ચોંટી જાય, આવી આ મૂર્તિ છે. દર્શન કરવાથી. નંબર બે, ભગવાનના ચરિત્ર અને મહિમા એના શ્રવણ કરવાથી. અને નંબર ત્રણ, જેને ભગવાનમાં હેત છે એવા સંત કે ભક્ત એની સાથે રહેવાથી. પ્રેમરૂ દોરી પ્રેમરૂ શ્રદ્ધા દોરી મે શ્રીહરિ રહત બંધાય. દોરી તૂટે જબ દોઈ કી તબ અલગ હોઈ રહ જાય. પ્રેમરૂ શ્રદ્ધા દોરી મે શ્રીહરિ રહત બંધાય. હરિચરિત્રામૃત સાગરમાં સ્વામી એમ કહે છે, પ્રેમ અને શ્રદ્ધા આ બે દોરી છે. આ બે દોરી એવી છે તેનાથી ભગવાન બંધાઈ જાય છે. નિર્બંધ એવા ભગવાન બંધનમાં આવે છે જ્યારે સાચો પ્રેમ નિહાળે છે ત્યારે. ગઢપુરવાસીનો પ્રેમ જોઈ ભગવાન બંધાયા, વ્રજવાસીનો પ્રેમ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ બંધાયા, માતા સબરીનો પ્રેમ જોઈ ભગવાન શ્રી રામ બંધાયા. માટે ભગવાનને વિશે અને ભગવાનના સંતને વિશે પ્રેમ અને શ્રદ્ધા. ગંગામાના પ્રેમની વાત હમણાં જ થોડા દિવસ પહેલા પૂજ્યપાદ ગુરુજીએ કથામાં વાત કરી હતી. જીવબા લાડુબાને ટકોર કરી, તમારો થાળ સરસ છે પણ ગંગામાં જેવો નહીં. ગંગામાં આવ્યા, રોટલા ઘડ્યા, બા વૃદ્ધ હતા, ગંગામાની આંખોમાંથી આંસુ ટપકતા હતા. રોટલાનો લોટ બાંધતા બાંધતા એમાં મીઠું કેટલું નાખ્યું એ પણ ધ્યાન ન રહ્યું, આંખના આંસુ પડી ગયા. જીવબા લાડુબા હસતા હતા કે આવા રોટલા મહારાજ જમશે. પણ મહારાજ એમ બોલ્યા, ભક્તિ માતાના દૂધમાં જેવો સ્વાદ હતો ને એવો સ્વાદ, એવી મીઠાશ આ રોટલામાં છે. એ મીઠાશ કેની હતી? પ્રેમની. એ મીઠાશ કેની હતી?
નિર્દોષ ભાવની એક પ્રેમ અને બીજું તત્વ છે શ્રદ્ધા. શ્રદ્ધા છે ને શ્રીમદ સત્સંગી જીવનમાં આપણે પ્રેમને ઘણો ખરો ઓળખી શકીએ છીએ. શ્રદ્ધાને ઓળખવી એના કરતાં કપરી છે. શ્રીમદ સત્સંગી જીવનમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ સદગુણો અનેક છે, એ અનેક સદગુણોને લાવવા માટેનો એક કયો માર્ગ છે, એક એવો ગુણ કે એક એવો માર્ગ જેનાથી બધા સદગુણ આવે છે? ત્યારે શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં કહ્યું કે બધા સદગુણને લાવવા માટેનો એક માર્ગ હોય તો એ છે શ્રદ્ધા. શ્રદ્ધા તુ માતા સર્વેષામ. જેના જીવનમાં શ્રદ્ધા આવે એના જીવનમાં સમસ્ત સદગુણો આવે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય, જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધા એટલે શું? ધ ડેફિનેશન ઓફ શ્રદ્ધા આ અઘરી છે. પ્રાર્થનાનું ગુજરાતીનું ખૂબ જૂનું ભજન, એ શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે, સ્નેહ કે રૂતેલ તેમાં સદા તું પૂરજે, મનના મંદિરે જોજે અંધારું થાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે. ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ અમારી શ્રદ્ધા ક્યારેય ઝાંખી ન પડે એવી દયા કરજો. શ્રદ્ધા એટલે શું? ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. શ્રદ્ધાને વિશ્વાસ એટલે શું? સમસ્ત સદગુણો આવવાનું દ્વાર છે. સત્સંગી જીવનમાં મહારાજ એમ કહે, શ્રદ્ધા તુ માતા સર્વેષામ. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધાનો અર્થ થાય સહન કરવા માટેની તત્પરતા, તૈયારી. જે જીવને થોડું સહન કરવાની તૈયારી હોય ને એ શ્રદ્ધાવાન કહેવાય. અને આવો શ્રદ્ધાવાન હોય ને એ સદગુણો મેળવી શકે, જ્ઞાન પ્રાપ્ત કરી શકે, ભગવાન ભગવાનના સંતને રાજી કરી શકે. કળિયુગનું લક્ષણ છે, કળિયુગના માણસને સહન કરવાનું ગમશે જ નહીં. ઝીરો ટોલરન્સ આજે ઘર ઘરની આ કહાની છે. આજે પત્ની પતિની ટકોર નથી સહન કરી શકતી. આજે શિષ્ય ગુરુના આદેશને કે ગુરુના ઉપદેશને પણ સહન નથી કરી શકતા. પિતાની એક વાત આજનો દીકરો સહન નથી કરી શકતો. આપણે જોઈએ છીએ આ ચિત્ર. કળિયુગનો સમાજ શ્રદ્ધાહીન થતો જાય છે અને પરિણામે તપેલીમાં તળિયું નીકળી જાય, પછી તમે દૂધ શું અમૃત નાખો ને તો પણ નીકળી જાય. એમ આજે આપણે પ્રેમની ભાવની મહિમાની વાતો કરીએ છીએ, પણ એનું તળિયું છે શ્રદ્ધા. કેટલું સહન કરી શકીએ છીએ એના ઉપરથી શ્રદ્ધાનું માપ નીકળે છે. શ્રદ્ધાનું જેટલું માપ આપણું મજબૂત બને છે એટલા આપણા સદગુણો ટકી શકે છે. હા, એકાદ કલાક માટે, એકાદ દિવસ માટે પ્રેમ ભાવ પ્રગટ થઈ શકે, પણ કાયમને માટે ટકાવવા હોય ને તો એના માટે શ્રદ્ધા જરૂરી છે જીવનમાં. શ્રદ્ધાને વિશ્વાસ, એટલા માટે તુલસીદાસજી મહારાજ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધ સ્વાંતસ્થમીશ્વરમ. શ્રદ્ધાને વિશ્વાસ આ બે તત્વ એવા છે જે પ્રાણ તત્વ કહેવાય છે. સત્સંગી જીવનના મત પ્રમાણે, મહારાજના મત પ્રમાણે શ્રદ્ધા આવે ને ત્યાર પછી બધા સદગુણો આવે છે. એટલે કે બધા સદગુણો ટકે છે, એટલે કે બધા સદગુણો વધતા ક્રમે રહે છે. બાકી થોડી વાર આવી જાય, લાંબા સમય નથી ટકતા. પ્રેમ અને શ્રદ્ધાની દોરી એવી છે, એનાથી નિર્બંધ એવા ભગવાન બંધાય છે. આ બે દોરી તૂટી જાય તેનાથી શ્રીહરિ છૂટા પડે છે. જ્યાં પ્રેમ અને શ્રદ્ધા પુષ્કળ પ્રમાણમાં હોય ત્યાં ભગવાનનો સંબંધ હોય છે. જ્યાં તેવો સંબંધ હોય ત્યાં ભગવાન હોય છે, કારણ કે ભગવાન વિના તેમ બને જ નહીં. શ્રદ્ધા અને પ્રેમ
જ્યાં છે ત્યાં ભગવાન પ્રગટ છે, જ્યાં ભગવાન હોય છે ત્યાં હરિભક્તોમાં સુહૃદયતા હોય છે. સાંભળજો કેટલી સરસ વાત. સાગરની અમુક અદ્ભુત વાતો આવે છે, એવી વાતો કે જે વાતો આપણે ગાંઠે બાંધીને કાયમને માટે યાદ રાખવી જોઈએ. જ્યાં પ્રેમ અને શ્રદ્ધા છે ત્યાં ભગવાન છે, અને જ્યાં ભગવાન છે ત્યાં સુહૃદયતા. સુહૃદયતા હોય એટલે શું? જ્યાં ભગવાન હોય છે ત્યાં ભક્તોમાં સુહૃદયતા હોય છે, એટલે કે હૃદય કઠોર હોતું નથી, એક એકનું પરસ્પર હિત ઈચ્છે છે, એક એકનું પરસ્પર હિત ઈચ્છે છે. જ્યાં લેશ માત્ર છળ કે કપટ ન હોય, કોઈના મનમાં મલિનતા ન હોય, અને કોઈ પરસ્પર માયાજાળ રચતા ન હોય, ત્યાં કળિયુગનો પ્રવેશ ન થાય. શ્રીજી મહારાજની આ વાત સાગરમાં એકવાર નહીં અનેક વાર આવે છે. પરસ્પર સબ હે તન માઈ એક એક સે અતિ મિત્રાઈ, એક એક કુ કરે બખાણા કલી જોઈ કે આશ્ચર્યમાના. કળિયુગને પ્રવેશ કરવાનું સ્થાન ક્યારે મળે છે? હમણાં બે દિવસ પહેલા પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્ય કથામાં વાત કરી કે ચાર જણા અવશ્ય મૃત્યુને ભેટે છે, ચાર જણા અવશ્ય ક્યારેક ને ક્યારેક મરવાના. કોણ ચાર જણા? વિચાર્યા વિના કામ કરે છે તે, સ્ત્રીનો વિશ્વાસ કરે છે તે, એકાદ વાર ક્યારેક તો મૃત્યુને પામવાના, ક્યારેક મરવાના, ક્યારેક દુઃખી થવાના. એમાં એક એ બતાવ્યું, કુટુંબીજનો સાથે વિરોધ કરે છે, જેને પોતાના લોકો પારકા લાગે અને પારકા લોકો પોતાના લાગે ત્યારે પતન શરૂ થાય છે. આપણા નીતિશાસ્ત્રોમાં લખ્યું, આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું, બધી જગ્યાએ છે. પરસ્પર હેતન માઈ એક એક સે અતિ મિત્રાઈ. ભગવાન સ્વામિનારાયણે કળિયુગને એક પણ બાજુથી પ્રવેશ ન કરી શકે. સાગરમાં મહારાજ બોલ્યા, અમારે તો લોખંડી કિલ્લો કરવો છે, ક્યારેક કળિયુગ પ્રવેશી ન શકે. એ લોખંડી કિલ્લો કયો? સંત અને ભક્તના તાણાવાણા એવા કર્યા, આત્મીયતા એવી કરી, એવી આત્મીયતા કરી, એક એકના જીવ જડી દીધા, જેથી કરીને ગુણાત્યાનંદ સ્વામી કહે, બે સારા સાધુ બે સારા ભક્તમાં જીવ જોડવો, કદાચ દેશકાળ વિપરીત થાય તો સત્સંગમાંથી પડાય નહીં, ગમે તેવી આપત્તિ આવે છતાં સત્સંગથી દૂર ન થાય, આવો અદ્ભુત માર્ગ મહારાજે બતાવ્યો. એ માર્ગ એક જ છે. કયો માર્ગ? આત્મીયતા, સંપ સુહૃદભાવ અને આત્મીયતા. મહારાજે અંત્યનું વચનામૃત 11મું એમાં વાત કરી આત્મબુદ્ધિની. પ્રશ્ન એવો પૂછ્યો, દેશકાળ ગમે તેવા વિપરીત થાય છતાં ક્યારેય પણ સત્સંગમાંથી પાછો ન પડે એવા ભક્તના શું લક્ષણ છે? મહારાજે કહ્યું, દેહ અને દેહના સંબંધીમાં જેવી આત્મબુદ્ધિ છે એવી ભગવાનમાં અને ભગવાનના સંત ભક્તમાં થાય ત્યારે દેશકાળ વિપરીત થાય છતાંય સત્સંગમાંથી પાછો પડતો નથી. ફરી પ્રશ્ન પૂછ્યો, સમાધિમાં જેવી શાંતિ છે, સુખ છે, એવું સુખ સમાધિ વિના પણ કેવી રીતે આવે? એનો જવાબ પણ મહારાજે એ જ આપ્યો, ભગવાન અને ભગવાનના સંત ભક્તમાં આત્મબુદ્ધિ થાય ત્યારે સમાધિ વિના પણ સમાધિ જેવું સુખ આવે છે. કેટલી અદ્ભુત આ બધી વાતો છે. પ્રેમ અને શ્રદ્ધા આવે ત્યાં ભગવાન આવે છે, જ્યાં ભગવાન આવે છે ત્યાં સુહૃદયતા જાગે છે, સુહૃદયતા જાગે છે ત્યારે એકાબીજાનું હિત ઈચ્છે છે, પોતાનું નહીં સામેવાળાનું. સંત અને ભક્તનું હિત ઈચ્છે. પ્રેમ અને વાસનામાં થોડો જ તફાવત છે, બહુ થોડો તફાવત, એક સિક્કાની બે બાજુ જેવી છે. કાલે ગુરુજી વાત કરી હતી ને, કરકસર સારી છે, કંજુસાઈ સારી નથી. એટલી પાતળી બોર્ડર લાઇન છે કંજુસાઈ અને કરકસર વચ્ચે, ઓળખવી અઘરી છે. કંજુસાઈ સારી નથી, કરકસર સારી છે. ઉદારતા સારી છે, ઉડાઉપણું સારું નથી. ઉદારતાનું જ બીજું નામ છે ઉડાઉપણું. વેક વિના ઉદારતા વાપરો એટલે ઉડાઉ બની ગયા, ઉડાઉ તમે થયા એટલે સમજો એ દુર્ગુણ છે. વિવેકથી તમે ધન સંપત્તિ ગમે એટલી ખર્ચો વાપરો, ઉદારતા છે. એવી જ રીતે પ્રેમ અને વાસના એમાં થોડો જ તફાવત છે. સામેવાળાને
ઘસી ઉપયોગ કરી મારી જાતને સુખી કરું, આનું નામ વાસના. મારી જાતને ઘસી અને મારો ઉપયોગ કરી સામેવાળા સંત ભક્તને સુખ આપવું, આનું નામ પ્રેમ છે. ટુ ગેટ ઇઝ સેલ્ફિશ, ટુ ગીવ ઇઝ લવ. ભગવાન સ્વામિનારાયણે આવો સાચો પ્રેમ સંતોમાં ભક્તોમાં થાય એનું જ નામ આત્મબુદ્ધિ કહ્યું. એ આત્મબુદ્ધિ એ જ આત્યંતિક કલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો. છળ કપટ ન હોય, પ્રપંચ ન હોય, જ્યાં કળિયુગને પ્રવેશ કરવાનું સ્થાન દેખાય જ નહીં, આવું એક વાતાવરણ ભગવાન શ્રીહરિએ તૈયાર કર્યું. એકબીજાથી કંઈ ચોરી ન રાખે, છાનું છૂપું ન રાખે, એક હૃદયના થઈને સૌ વર્તે, કોઈ વાતે મારું તારું ન કરે, હૃદયમાં હંમેશા સુખ શાંતિ વર્તે. લો, જ્યાં શ્રદ્ધાને પ્રેમ આવે ને ત્યાં આટલી બધી વસ્તુ આવે છે. શ્રદ્ધાને પ્રેમ આવે ત્યાં ભગવાન આવે, ભગવાન આવે ત્યાં સુહૃદયતા આવે, સુહૃદયતા આવે ત્યાં છળ કપટ જાય, છળ કપટ જાય ત્યાં કળિયુગ ક્યારે પ્રવેશી કરી ન શકે. કળિયુગ જ્યાં પ્રવેશ ન કરી શકે ત્યાં હંમેશા હૃદયમાં શાંતિ અને સુખ વર્તે. આવી રીતે હજી તો અદ્ભુત વાતો ચાલે છે. 21 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ. આગળ પર્વતભાઈ અને મુક્તાનંદ સ્વામીની સમજણની વાત આવતીકાલે આપણે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.